नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 विज्ञान और टेक्नोलॉजी जेमा पाठ 1 अपनी आसपास में द्रव्य। आज आपणो टॉपिक छे द्रव्यना कणोनी लाक्षणिकता। अपने अगाउ द्रव्योना भौतिक स्वभाव विशे भण्या के द्रव्यनो भौतिक स्वभाव, तेमा आपणे बे जूथ विशे वात करी। तेमा एकमां ए कीधु के द्रव्यना कणो छे ई एना बे कणो वच्चे अवकाश रहेलो छे, अने बीजे एम कीधु के द्रव्यना कणो छे अति सूक्ष्म होय। तो आपणे पहेला लाक्षणिकतामां पॉइंट लखी लईए एटले वच्चे याद न करवा। द्रव्यना कणो वच्चे अवकाश रहेलो होय छे। त्यार पछी द्रव्यना कणो छे ए अति सूक्ष्म होय छे। द्रव्યના કણો છે એ સતત ગતિશીલ હોય છે। હવે દ્રવ્યના કણો છે એ ગતિશીલ કેવી રીતે હોય છે? કે દ્રવ્યના કણો છે એ ચાલીને ક્યાંય જતા નથી, પરંતુ દ્રવ્યના કણો ગતિશીલ હોય તો એના વિશે આપણે પ્રવૃત્તિ કરીએ। દાખલા તરીકે આપણે એક અગરબત્તીને સળગાવીએ, અગરબત્તીને સળગાવી અને એક ઓરડામાં આપણે દાખલા તરીકે આપણે એમ કહીએ કે અહીંયા એક ખૂણામાં આપણે રાખી દીધું। હવે પહેલી બેન્ચમાં બાળકો બેઠેલા છે એને એ સુગંધ આવશે અગરબત્તીની। ત્યાર પછી ધીમે ધીમે આગળ વધતા છે છેલ્લી બેન્ચે બાળકો બેઠેલા છે એમને એ સુગંધ પહોંચશે। તો આવું કેમ થયું? તમે હવે એમ કહેશો કે પવનના લીધે છે એ સુગંધ છે એ આગળ વધી। તો આપણે એમ કહીએ કે બહુ ઓરડામાં ચાલો કરીએ પ્રવૃત્તિ, કે બંધ ઓરડામાં આપણે અગરબત્તીને સળગાવી છે ખૂણામાં રાખી અને સામેના ખૂણા સુધી એની સુગંધ પહોંચે છે। હવે એવું શા માટે થાય? તો એ પ્રશ્ન દ્વારા થાય છે। શેના દ્વારા? પ્રશ્ન, એટલે કે બે જુદા જુદા દ્રવ્યના કણો છે એ મિશ્રિત થઈ, અંતર મિશ્રિત થઈ અને એનો ગતિ ગતિ ઊર્જા એમાં આવે છે, જેના કારણે પ્રશ્ન થાય છે, તો એને ગતિશીલ કહેવાય। હવે પ્રશ્ન થયું તો અહીં બે પેરામીટર ઉપર આધાર રાખે, એટલે કે એના બે પ્રકાર પડે। હવે દ્રવ્યના કણો છે એ તાપમાન ઉપર આધારિત છે અને ઘનતા ઉપર આધારિત છે। તો આપણે તાપમાન વિશે કહીએ, તાપમાન, હવે તાપમાન ઉપર દ્રવ્યના કણોની શું અસર થાય? તો જ્યારે તમે એમ કહો કે પ્રયોગ છે પ્રયોગશાળામાં જ કરાય, પણ એવું નથી હોતું। રોજિંદા જીવનમાં પણ પ્રયોગો છે થતા હોય, જેમ કે તમારા ઘરે તમારા મમ્મી ચા બનાવતા હોય, લીંબુ શરબત બનાવતા હોય, તો એ પણ એક પ્રયોગ જ છે। હવે જ્યારે આપણે તમારા ઘરે મમ્મી છે એ લીંબુ શરબત બનાવે છે, તો લીંબુ શરબત બનાવે તો ઠંડા એટલે કે બરફ પડે પાણીમાં શું ખાંડ ઉમેરે છે કે સાદા પાણીમાં ખાંડ ઉમેરી ત્યાર પછી જ લીંબુ છે એ નાખી અને પછી શું કરે છે બરફ નાખે છે। જો તમે ડાયરેક્ટ બરફવાળા પાણીમાં ખાંડ ઉમેરશો તો ખાંડ ઉગડતા થોડોક સમય લાગશે, ત્યાર પછી તમે ગરમ પાણીમાં ખાંડ ઉમેરશો તો કે ખાંડ છે એ તરત ઓગળી જશે। તો આ તાપમાનની વાત શું થાય કે તાપમાન જેમ વધારે તેમ એનું પ્રસરણ છે એ કેવું થાય ઓછું, એટલે કે પ્રસરણ ઓછું, અને તાપમાન જેમ ઓછું તાપમાન વધારે એમ પ્રસરણ છે એ વધુ, અને તાપમાન ઓછું તો પ્રસરણ એનું કેવું થશે ઓછું। તાપમાન વધારે આપણે ગરમ પાણીમાં ખાંડ ઉમેરીએ છીએ તો તરત ખાંડ છે એ ઉગડી જશે, એટલે એનું પ્રસરણ કેવું થઈ ગયું વધારે। તાપમાન ઓછું હશે એટલે કે આપણે એમ કહીએ કે એકદમ ઠંડુ પાણી છે અને એમાં ખાંડ ઉમેરીએ છીએ તો એને ઓગળતા બહાર આવે, એટલે કે એનું પ્રસરણ કેવું થયું ઓછું। હવે આવી એક પ્રવૃત્તિ તમે જોઈ હશે કે જ્યારે કોઈ પણ ખોરાકને રાંધતી વખતે જ્યારે સુગંધ છે એ તરત પ્રસરણ પામશે, પરંતુ ઠંડુ થયેલો ખોરાક છે તો એમાંથી સુગંધ આવતા આપણે એની ખોરાકની નજીક જવું પડતું હશે। તો એ કોના કારણે?
કે દ્રવ્યના કણો છે એ ગતિશીલ હોય તો એ કોના કારણે પ્રસરણ થાય. તેમાં તાપમાનની અસર છે, તાપમાન વધારે તો એનું પ્રસરણ કેવું થશે વધારે, અને તાપમાન ઓછું તો એનું પ્રસરણ ઓછું. હવે બીજું એક છે કે ઘનતા પર પણ દ્રવ્યના કણો આધાર રાખે છે. હવે ઘનતા એટલે શું? તો ઘનતા એટલે આપણે એમ કહેતા કે એકમ કદ દીઠ દળને ઘનતા કહેવાય, બરાબર? કે ઘનતા બરાબર દળના છેદમાં પર. પણ આપણે વ્યાખ્યાને સાઈડમાં રાખીએ અને અહીંયા ઘનતા વિશે વાત કરીએ તો ઘનતા પર શું આધારિત હોય છે? જેમ કે આપણે એમ કહીએ કે પાણી લઈએ અને એક બાજુ આપણે મધ લઈએ, તો મધની પાણીની સાપેક્ષમાં ઘનતા કેવી છે? વધારે. તો એનું પ્રસરણ કેવું હશે? ઓછું. દાખલા તરીકે આપણે એક બીકરમાં સાઈડમાંથી પાણી નાખી છીએ અને બીજા બીકરમાં સાઈડમાંથી આપણે મધ નાખી છીએ, તો સૌથી વધારે પ્રસરણ કોણ પામશે? સ્નિગ્ધતા કોની વધારે છે? મધની. તો અહીંયા ઘનતામાં જેની ઘનતા વધારે એનું પ્રસરણ કેવું છે? ઓછું. અહીંયા આપણે શું લીધું? મધ. તો એનું પ્રસરણ કેવું થયું? ઓછું. જેમ ઘનતા ઓછી એમ એની પ્રસરણ છે એ કેવું થશે? વધારે. અહીંયા આપણે રંગીન પાણી લઈએ. જેમ કે આપણે એક બીકરમાં રંગીન પાણી ઉમેરીએ, એક બીકરમાં પહેલા ખાલી પાણી લીધેલું છે એમાં આપણે સાહી ઉમેરીએ તો એ સાહી છે એ થોડીક વારમાં આખા દ્રાવણમાં ફેલાઈ જશે. પરંતુ જ્યારે આપણે પાણીની અંદર એક ટીપું મધ નાખીએ છીએ તો એ ટીપા મધનું ટીપું છે એ શું કરશે? પાત્રના તળિયે બેસી જશે. તો એની ઘનતા કેવી છે? વધારે છે. એટલા માટે એને પ્રસરતા વાર લાગે છે. એનું પ્રસરણ કેવું છે? ઓછું છે. જેના કારણે એની ઘનતા વધારે તો પ્રસરણ ઓછું, અને એની ઘનતા ઓછી તો પ્રસરણ કેવું થશે? વધારે. તો આ આપણે એમ કીધું કે દ્રવ્યના કણો છે ગતિશીલ હોય તો એ કોના ઉપર આધાર રાખે? તાપમાન ઉપર અને ઘનતા ઉપર. એના પછી આપણે એમ કહીએ કે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. દ્રવ્યના કણો વચ્ચે આકર્ષણ હોય અથવા આકર્ષે છે. તો દ્રવ્યના કણો એકબીજાને કેમ આકર્ષે? હવે આમાં આપણે એક પ્રવૃત્તિ જોઈએ કે એક જૂથ છે એ દાંડી નૃત્યની જેમ આવી રીતે આસપાસ હાથ પાછળથી કમર પાસે પકડી અને ઊભું છે. ચાર જણા છે, આપણે ક્લાસમાં એવી પ્રવૃત્તિ કરી કે ચાર છોકરાઓ ને ડાંગી નૃત્ય કરતા હોય એમ એકબીજાને પાછળ હાથ પકડી અને એક સાંકળ બનાવી અને ઊભા રહેતા છે. હવે એવી રીતે બીજું જૂથ છે તો એને આવી રીતે હાથ પકડી અને ઊભા રહેતા છે. ત્રીજું જૂથ છે એને ખાલી આંગળીઓથી સ્પર્શ થાય એવી જ રીતે એને ઊભું રહેતું છે. અને ચોથા જૂથને એક મસ્ત કામ આપવામાં આવે કે આ ત્રણે ત્રણ જૂથને તોડવું છે. હવે એ જૂથને કેવી રીતે કોને કેટલી વાર તોડતા લાગશે? તો જે પહેલું જૂથ આપણે કીધું એમાં એકબીજાનો શું કહેવાય આકર્ષણ કેવું છે? સૌથી વધારે. કેમ કે એ બંને જૂથ છે એ આખી આખું જૂથ છે એ શું કરે છે? એકબીજાને નજીક નજીક ગોઠવાયેલા છે અને પ્રમાણમાં આકર્ષણ કેવું છે એનું વધારે, જેથી કરીને એને તોડવામાં આપણને વાર લાગશે. અને બીજું જૂથ છે આવી રીતે હાથ કરીને ઊભું છે તો એ જૂથને આપણે પહેલા જૂથ કરતાં થોડુંક ઓછું આકર્ષણ છે, જેના કારણે આપણે થોડી ઓછી મહેનત કરવી જોઈશે એને તોડવામાં. અને ત્રીજું જૂથ છે ફક્ત ખાલી આંગળીના ટેરવેથી જ જોડાયેલા છે, એ જૂથને આપણે જરાક ખાલી આમ કરીને ત્યાં તૂટી જવું. તો અહીંયા વાત શું કરવામાં આવી કે દ્રવ્યના કણોની વચ્ચે જેમ આકર્ષણ વધારે એમ એનું બળ કેવું છે? વધારે. એટલે કે દ્રવ્યના કણો છે એકદમ જેમ જેમ નજીક ગોઠવાયેલા હોય તેને તોડવા છે એ મુશ્કેલ હોય, થોડા છૂટા હોય ગોઠવાયેલા તો તોડવા એના કરતાં પણ થોડીક ઓછી મુશ્કેલી પડે આપણને, અને સાવ છૂટા છૂટા હોય તો દ્રવ્યના કણો વચ્ચે આકર્ષણ છે એ નહીવત કહી શકાય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો લાક્ષણિકતામાં પહેલો પોઈન્ટ આપણે એ ભણ્યા કે દ્રવ્યના કણો વચ્ચે અંતર રહેલો છે. દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ હોય, દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. તો ગતિશીલ કોના કારણે? ગતિશીલતા અને પ્રસરણના કારણે. તો એમાં પણ આપણે જોયું
द्रावण की घनता जेम वधारे एम एनु प्रसरण केवु थशे ओछु अने जेम एनी घनता ओछु तेम एनु प्रसरण केवु थशे वधारे। तो विद्यार्थी मित्रों नेक्स्ट टॉपिक में आपणे जोशुं द्रव्यना प्रकार। थैंक यू।